વડોદરા જિલ્લા પંચાયત હસ્તક નવીનીકરણ કરાયેલ શાળાઓનું જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની બાદબાકી કરીને જ લોકાર્પણ કરી નાખવામાં આવ્યું. આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના આ બંને મુખ્ય અધિકારી અને પદાધિકારીને કાપી નાખીને શાળાઓનું લોકાર્પણ કરી નાખતા જિલ્લા ભાજપમાં ચાલતી ભાંજગઢ વધુ એકવાર ખુલ્લી પડી ગઈ છે. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પદાધિકારીઓ વચ્ચે ચાલતી હુંસાતુસી ફરી એકવાર સામે આવી છે, જેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. વડોદરામાં જિલ્લા પંચાયત દ્વારા 24 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ કરાયેલ આ તમામ શાળાઓનું લોકાર્પણ જિલ્લા પંચાયત દ્વારા આગામી 26, 27 અને 28 જૂન એમ 3 દિવસ દરમિયાન કરવાનું નક્કી કરાયું છે. પરંતુ તે પહેલાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ શાળાનું લોકાર્પણ કરી પોતે જશ ખાંટવા માટે અધીરા થયા છે. પાદરા તાલુકાના વડુ અને ભોજ ગામે આવેલી જિલ્લા પંચાયત હસ્તકની આવી જ 3 શાળાની નવીન ઇમારતોનું સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવાએ હાજર રહીને લોકાર્પણ કરી નાખ્યું. આ સમારોહ માટે છાપેલી આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યે જાણે પોતાની જ ગ્રાન્ટમાંથી આ શાળાઓનું નવીનીકરણ કર્યું હોય તેમ પોતાનો જ ફોટો છાપ્યો છે. આ સાથે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ તેવું લખાણ લખીને વિવાદ ઊભો કર્યો છે. આ શાળાઓના નિર્માણમાં જેની ગ્રાન્ટ વપરાઈ તેવી જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય વડા એવા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાના નામો જ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યા નથી અને જાણે સીધી બાદબાકી કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવા પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા, છતાંય જિલ્લા પંચાયત પ્રમુખના પ્રોટોકોલની ચિંતા કરવામાં આવી ન હતી. આ સાથે સાવલીમાં 2 શાળામાં થનાર લોકાર્પણના આમંત્રણ પત્રિકામાં પણ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીના નામો કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને પણ મોટો વિવાદ ઊભો થયો છે. જોકે પોતાની થયેલી અવગણના મામલે વડોદરા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અધિકારીની ભૂલ ગણાવીને જરૂરી સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. શાળાઓના ઓપનિંગ થયા છે, લોકાર્પણ થયા છે, પાદરામાં આજે થયું, જ્યાં તમારા નામની હોવું જોઈએ નામ અપેક્ષિતમાં, પણ નામ નહોતું. અને આવતીકાલ માટે સાવલીના પણ કેટલીક શાળાનો લોકાર્પણ છે, એમાં પણ નામ નથી. શું તકેદારી રાખી છે, કોઈ સૂચના આપી શકે? આજે તો સીએમ સાહેબનો જે ઓનલાઈન પ્રોગ્રામ હતો એટલે મારી ઉપસ્થિતિ ત્યાં હતી, એટલે આજના વિષય માટે તો હું કંઈ બોલું નહીં. પણ ગઈકાલ આવતીકાલ માટેના જે તમે કહી રહ્યા છો કે કાર્ડમાં તમારું નામ નથી કે જાન છે કે નહીં, એના માટે મેં અધિકારીઓને જણાવી દીધું છે અને એ વિશે મેં તાકીદ બી કરી દીધા છે અધિકારીઓને. આજે તો સૂચના આપી દીધી છે અને ડીડીઓ બેન બી કીધું છે કે હવે ફરીથી આવી ભૂલ નહીં થાય, અને અધિકારીએ કીધું છે કે આવી ભૂલ નહીં થાય એટલે આગળ તો હવે પ્રોટોકોલ પ્રમાણે તમને તો ધ્યાન હશે કે જિલ્લા પંચાયત પ્રમુખનું નામ તો હોવું જ જોઈએ કોઈ પણ પત્રિકામાં જિલ્લા પંચાયતનું. આમાં એવું છે કે અધિકારીને ધ્યાનમાં કદાચ નહીં હોય, અધિકારીથી કંઈ ભૂલ થઈ, અધિકારીએ સ્વીકાર્યું છે કે મારી ભૂલ છે તો હવે ફરી ભૂલ નહીં થાય એની એને મને બાહેધરી આપી છે. સમગ્ર વિવાદથી બચવા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આ મામલે કહ્યું કે જે તે શાળાના આચાર્ય દ્વારા જિલ્લા પંચાયત સંબંધિત વિભાગોની જાણ બહાર આમંત્રણ પત્રિકા છાપી નાખવામાં આવી છે, જેથી આચાર્યને નોટિસ આપીને ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય ન થાય તેની તકેદારી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓનું પાદરામાં આજે 2 લોકાર્પણ થયું, આવતીકાલે સાવલીમાં થવાનું છે. આમંત્રણ પત્રિકામાં ક્યાંય ડીડીઓનું નામ નથી, જિલ્લા પંચાયત પ્રમુખનું નામ નથી, શું કારણ હતું કે નામ નથી? આ બાબતે સમગ્ર વિષય જોયો, તપાસ કરતાં જોવા મળ્યું કે સ્થાનિક આચાર્યશ્રી દ્વારા એને પત્રિકા મંજૂર કર્યા વગર મૂકી હોય એમ લાગે છે. આ બાબતે ધ્યાન આવતા તેને આપણે તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓ અને પદાધિકારીઓ ભલે ભીનું સંકેલવાના પ્રયત્નો કરતા હોય પરંતુ જિલ્લા ભાજપ અને જિલ્લા પંચાયતમાં આમંત્રણ પત્રિકામાં નામોની અવગણનાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ નેતાઓ વચ્ચે અહમનો ટકરાવ અને શ્રેય લેવાની હોડમાં આ પ્રકારના કૃત્યો થઈ ચૂક્યા છે.
આ વિવાદમાં પણ આ જ કારણો માનવામાં આવી રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.